સોનાના દાગીનાની છેતરપિંડી કરીને લોકોની આંખમાં ધૂળ નાખતા ગેંગના બે આરોપીઓ હાલ જેલના સળિયા ગણી રહ્યા છે. જામનગર શહેરની LCBએ આરોપીઓ પાસેથી 148 ગ્રામનો સોનાનો મુદ્દામાલ ઝડપી લઈને પકડી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા શહેરના ગુલાબનગર વિસ્તારમાં દીપકભાઈ નામના સોની વેપારી સાથે અજાણ્યા શખ્સોએ વિશ્વાસમાં લઈ 380,000 કિંમતના 152 ગ્રામના સોનાના દાગીનાની ચીટિંગ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદથી પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખતા આરોપીઓને પકડવા ચક્રગતિમાન કર્યા હતા. આ ટીમના સભ્ય સંદીપભાઈ પારેખ તથા ભૂપેન્દ્રભાઈને સોની બજાર વિસ્તારમાંથી ઉપાડી લેવામાં આવેલ અને આ સંદીપ પાસેથી 380,000 કિંમતનો એક સોનાનો ધાડીઓ મળી આવેલ અને આ ધાડીઓ તેણે સવા મહિના અગાઉ ગુલાબનગર વિસ્તારમાંથી ચીટિંગ કરી અને જે દાગીના મેળવેલ હતા તેમાંથી બનાવેલાની કબૂલાત આપેલી. જે અનુસંધાને આ બંને આરોપીની રાજકોટ મુકામેથી અટક કરવામાં આવેલ. આ ગેંગના તમામ સાગરીતો જે તે શહેરમાં કોઈ પણ એક બંગાળી કારીગરને 3-4 વખત મળી સોનું મજૂરીને લગતા કામ કરતા હતા અને બાદમાં આ આરોપીઓ દાગીના વેચવાનું કહીને છેતરપિંડી આતરતા હતા અને કોઈ પણ બહાનું બતાવીને સોનાના દાગીના લઈને નાસી છૂટતા હતા. જોકે પોલીસે હાલ આ ગેંગના બે આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. પ્રદીપ ત્રિવેદી, ન્યૂઝ ઓનલાઈન, જામનગર.